58મો જન્મ દિવસ છે આજે. બસ આજે એક પ્રયત્ન કરવો છે, સાત અને સંગત કેટલો માંગવો છે, ક્યાં સુધીનો?
કે ગુરુ ભગવાન પાસે આશીર્વાદ માંગી તો કેવા માંગીએ? જઈએ એટલે સાહેબ વંદન ગમે તેટલા બિઝી હોય ને ગમે તે આપણા ટાઈમે જવા વાળા, એટલે ગમે ત્યારે વંદન કરે. સાહેબ વાંચનામાં હોય, કોઈકની સાથે વાત કરતો તો પણ વંદન કરી, સાહેબ વાસક છે નાખજો ને. હા ખરેખર સાચી વાત, સાહેબ હાથ મૂકજો ને. અને અત્યારે બધાને એક સાથે આપણી ઈચ્છા છે સાહેબ આપણા માટે હાથ મૂકે કેવી રીતે? આ સરસ જરા બે હાથ ખુલ્લા કરીને આશીર્વાદ દઈએ. સાહેબ પાસે આશીર્વાદ માંગવા છે તો બે હાથ ઉપર સાહેબ અમે આશીર્વાદ માંગીએ છીએ. જેવું આપણું સરસ મજાનું નિર્મળ જીવન જે આપણે શાસનના ચરણે ધર્યું છે અને શાસનની સેવા પ્રભાવના જે અદભુત કક્ષાએ થઈ છે એમના હાથે કેટલા પુસ્તકો લખાયા, કેટલી કેટલી શિબિરો થઈ, હું સરસ્વતીની વાતો જાણીશું છું. પણ બસ એવા જ આશીર્વાદ મળે. પ્રભુવીનું શાસન હજી 18,500 વર્ષ જયવંતુ રહેશે, પણ એ શાસનના પાયાના સ્વરૂપે ક્યાં અમને ટેકવાનો કરવાનો અવસર ગુરુવગત આપણા આશીર્વાદ સ્વરૂપે મળે. બસ ગુરુવગત જાણે આપણને બે હાથ ઉપર કરી આશીર્વાદ દેતા હોય અને આપણે બે હાથ ઉપર કરી તાજીના ભાવે આશીર્વાદ દેતા હોય સાહેબ, એવા સરસ જ આશીર્વાદ આપજો. તમારી સાથે રહે જો ગુરુ રે, મારી પાસે રહે જો ગુરુ રે, મારી સાથે રહે જો ગુરુ રે, મારી સાથે રહે જો ગુરુ રે. મુખ્ય પ્રસંગની તરફ આગળ આગળ વધીએ. સરસ્વતી નાટિકા અને શરૂઆતમાં નૃત્ય અને એની સાથે બિલકુલ શાંતિની સાથે પ્રસંગ માણીએ.
આપણા ગુરુદેવ ને નાનકડી ભેટ. Jay. Oh.
હેલો હવે આપણે ગુરુ મહારાજના જીવન આધારિત રમેશ પરથી નાટક કરવા જઈ રહ્યા છીએ. આજથી લગભગ 46 વર્ષ પૂર્વે આપણા જ અમદાવાદ શહેરમાં પ્રસિદ્ધ રિલીફ રોડ પર આવેલા ધના સુધારની કોણમાં અને સોનીની કોણમાં એક વિશાળ અને ધર્મિષ્ઠ પરિવાર રહેતો હતો, જે અંબાલાલ લલુચંદ શાહ તરીકે પ્રસિદ્ધ હતો. તેમને 7 પુત્રો અને 1 પુત્રી હતા. તેમાં બીજા નંબરના પુત્ર હતા સુરેશભાઈ. તેમને જૈન શાસનના તીવ્ર દાજવાળા ધર્મપત્ની હતા સરલાબેન. તે સમયે પૂજ્ય દાદા ગુરુદેવ શ્રી ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજના પરિચય અને પ્રવચનથી સરલાબેન અત્યંત ધર્મિષ્ઠ બન્યા હતા. તેના કારણે જન્મતા જ ત્રણેય સંતાનોના કારણે બેટા મોટા થઈને દીક્ષા લેવાની છે અને જૈન શાસનની સેવા કરવાની છે. આવા ટંકશાળી વચનો સવાર સાંજ સંભળાવતા અને ત્રણેય સંતાનોમાં રોજ સેવા, પૂજા, નૌકાશી, ચોવિયાર, પાઠશાળા, સુપાત્રદાન, સામાય આદિના સંસ્કારો બાળ વયથી જ આપતા. પતિદેવ સુરેશભાઈ પણ તેમના કારણે અત્યંત ધર્મી બન્યા હતા. પૂર્વભવના સંસ્કારો અને માતા પિતાના શુભ સંસ્કારોને કારણે આખો પરિવાર દીક્ષા લેવાની તીવ્ર ભાવનાવાળો બન્યો હતો. બા, પ્રતિક્રમણ તો થઈ ગયું અને સામાયિક પણ આવી ગયું. ચલો પાણી લઈએ. સુખી થાવ.
જાઓ, હવે તમે લોકો તૈયાર થઈને સ્કૂલ જાઓ. સારો મમ્મી. બપોર પડી. સરલાબેન વિચારી રહ્યા છે કે ગોચરીનો ટાઈમ થઈ ગયો છે. હેમંત. શું મમ્મી? જા બેટા, મારા સાહેબને ગોચરી માટે વિનંતી કરી આવો. સારું મમ્મી. બધા બતાવે સાહેબજી, અમારા ઘરે ગોચરી માટે બનાવશો? છોકરાઓ રમી રહ્યા છે. ચાલો મારા ઘરે ચાલો.
મારા
સામે અને દીક્ષા આપો. નથી મારે વળગડો કટાવવો, નથી મારે વાયણા કરાવવા, કે નથી મારે સામે ઘણી જાત્રા કરાવી. બસ મારી એક જ ઈચ્છા છે કે હું એને શ્રમણ વેશમાં જોવા માંગુ છું. મારા ગયા પછી તેને કોઈ દીક્ષા આપશે નહીં અને તે સંયમ જીવનની વાંછિત રહેશે. હેમંતે ગઈકાલે તમારા સૌની સમક્ષ સંયમ જીવનનો અભિગ્રહ લીધો છે. તો સલ્લાબેનની ભાવના છે કે હમણાં જ એને સંયમ જીવનનું દાન કરવું. દીક્ષા માટે હજી ખૂબ જ નાનો છે, મોટો થાય પછી વિચારીશું. સલ્લાબેન, તમે જ્યારે પથારીમાંથી ઉભા થાવ ત્યારે સહપરિવારને સંયમ જીવન ગ્રહણ કરજો. સારું. પપ્પા, હું ગુજરે ઉભા થયું મૂકીને આવું. ઉપર તમારી સાથે આવું છું. ત્યાર પછી સહપરિવારે સંયમ જીવનના અભિગ્રહ લીધા. પણ માતા સરલાબેની તબિયત સારી ન હોવાને કારણે પ્રથમ પુત્ર હેમંતની દીક્ષા બહુ શોર્ટ ટાઈમમાં માલેગાંવમાં થઈ. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો રાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. ગુરુ ગોવિંદ સંયમ લેના સંયમ
Yeah.
प्रभु जी मारो साध आजे सांभळजो मणजोरे मने रे शिष्य मणे नो